विद्यार्थी मित्रों, धोरण 9 ऑनलाइन टीचिंग में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। हूँ आज विज्ञान पाठ 4 परमाणु बंधारण विषय आपनी साथे विस्तृत चर्चा करीश, जेनी शुरुआत आपणे प्रस्तावनाथी करीए छीए। विद्यार्थी मित्रों, परमाणु शू छे ए आपणे तीजा पाठ में अभ्यास करी के तत्वनो नानामां नानो सूक्ष्ममां सूक्ष्म कण जेने आपणे परमाणु कहीए छीए। ચોકને આપણે ટુકડા કરતા જઈએ છીએ, જે ઝીણામાં ઝીણો કરે છે કે જેને હવે પછી આપણે ટુકડા નથી કરી શકતા તેને આપણે પરમાણુ કહીએ છીએ। પરમાણુ અવિભાજ્ય કણ છે, એટલે કે એને ટુકડા કરી શકાતા નથી। પરમાણુ તત્વના બધા ગુણધર્મો ધરાવે છે, આપણે અગાઉના પાઠમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે, એટલે કે અણુઓ પરમાણુઓ ભેગા થાય એટલે અણુ બને છે, જે આપણા શરીરની રચના બને છે। કોષ ભેગા થાય એટલે પેશી બને, પેશી ભેગી થાય એટલે અંગો બને, અંગો ભેગા થાય એટલે અંગતંત્ર બને, અને બધા અંગતંત્ર ભેગા થાય આખી શરીરની રચના પૂર્ણ થાય છે। એવી રીતે કોઈ પણ તત્વ મિશ્રણ કે સંયોજન બનવા માટે એના પાયાના પદાર્થો અણુ અને પરમાણુઓ છે। જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ એ દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુને કારણે હોય છે, અને જુદા જુદા દ્રવ્યનું જે પણ અસ્તિત્વ હોય છે એ અસ્તિત્વ તેના દ્રવ્યના પરમાણુઓને કારણે હોય છે। હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતા શા માટે જુદો પડે છે? આપણે દાખલા તરીકે લોખંડનો તત્વનો પરમાણુ લઈએ, એલ્યુમિનિયમના તત્વનો પરમાણુ લઈએ, સોનાના તત્વનો પરમાણુ લઈએ, તો આ ત્રણેય ત્રણ તત્વના પરમાણુ એકબીજાથી જુદા કઈ રીતે પડે છે? ડાલ્ટને સૂચિત કર્યા મુજબ પરમાણુ ખરેખર અવિભાજ્ય હોય છે એવો પ્રશ્ન કર્યો છે પાછો, કે ડાલ્ટને જે આપણને સૂચ્યું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, તો એ સાચું છે? અથવા શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? તો કે પછી એ ત્રીજો સવાલ એવો થાય છે, તો જો અવિભાજ્ય કણ હોય તો અંદર પરમાણુની અંદર બીજા કોઈ દ્રવ્ય કણો છે? આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવીશું। આપણે અપરમાણુય કણ અને પરમાણુના અનેક વિવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરીશું, જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદર તરફ કેવી રીતે ગોઠવાય છે। તો કે જો અંદરના પરમાણુની અંદર બીજા સૂક્ષ્મ કણો રહેલા હોય તો આ સૂક્ષ્મ કણોની ગોઠવણી કેવા પ્રકારની છે તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ। 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુ બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મ સમજવા। અનેક પ્રયોગના આધારે પરમાણુ બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું, એટલે બધા વૈજ્ઞાનિકો જુદા જુદા વૈજ્ઞાનિકો પ્રયોગો કરવા લાગ્યા અને પરમાણુ બંધારણ પોતે જે રીતે પ્રયોગો કરીને સિદ્ધ કર્યું એ રજૂ કરવા લાગ્યા। બધા પ્રયોગોના અંતે આખરે પરમાણુ બંધારણ સ્પષ્ટ થયું। પરમાણુ અવિભાજ્ય ન હોવાનો સંકેત પૈકી એક સંકેત એ, એટલે કે પરમાણુ અવિભાજ્ય નથી એનો સંકેત એવો આપવામાં આવે છે કે સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થની વિદ્યુત વ્યવહારની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મેળવ્યું। તો કે આ પરમાણુ અવિભાજ્ય નથી એનો આપણને અભ્યાસ કઈ રીતના મળ્યો, અથવા એનો આપણને જવાબ કઈ રીતના મળ્યો? તો કે સ્થિર વિદ્યુત અને પરમાણુના વિદ્યુત વહનને કારણે આપણને એનો જવાબ મળ્યો છે। હવે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીએ, પાઠના ટોપિક છે દ્રવ્યમાં રહેલા વિજભારિત કણો। તો દ્રવ્યમાં કયા કયા વિજભારિત કણો રહેલા છે? તો કે આપણે અગાઉ ઘણી વખત પ્રયોગો કરીએ છીએ ઘરે બેઠા બેઠા, કે કોરા વાળની અંદર કાસકો 2-3 વખત ફેરવીએ અને એ કાસકાને કોરા કાગળના ટુકડા ઉપર લઈ જવામાં આવે, ત્યારે કાગળના ટુકડા એ કાસકાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે। પછી આપણે સળિયો કાચનો હોય કે ફાઇબરનો હોય કે પ્લાસ્ટિકનો, એ સળિયાને 2-3 વખત આપણા ગરમ કપડાના સ્વેટરના બગલના ભાગે રાખી અને 2-3 વખત ઘસીએ છીએ અને પછી એને કાગળના ટુકડા નજીક લાવીએ છીએ, ત્યારે કાગળના ટુકડાને ચોંટવાના પ્રયત્ન કરીએ છીએ।
છે એક મેગ્નેટ ટાઈપ ઉત્પન્ન થાય છે ચુંબક તો જેવું ઉત્પન્ન થાય છે વાસ્તવમાં તે ચુંબક નથી પણ સ્થિર વિદ્યુત છે એ સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે જે તમે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે આ પ્રવૃત્તિ પરથી આપણે એ તારણ કાઢી શકીએ છીએ કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વિજભારિત બને છે એટલે કોઈ પણ બે વસ્તુને એકબીજા સાથે ઘસવાથી બંને બંને પદાર્થો વિજભારિત બને છે એટલે કે ધન વિજભારિત બને કે ઋણ વિજભારિત બને વિજ્ઞાનના ત્રીજા પાઠમાં આપણે અભ્યાસ કરી ગયા હતા કે હંમેશા ધન અને ઋણ પદાર્થ તત્વો હોય વિજભારિત પદાર્થો હોય એવા જ પદાર્થો વચ્ચે આકર્ષણ થાય છે આપણે અગાઉ સાતમા ધોરણમાં તમે આઠમા ધોરણમાં પણ અભ્યાસ કર્યો હતો સ્થિર વિદ્યુતમાં કે બે સમાન વિદ્યુત ભારો હોય એટલે કે એકમાં ધન હોય બીજામાં ધન હોય તો તેમાં અપાકર્ષણ થાય છે પણ અસમાન વિદ્યુત ભારો હોય એટલે કે એક પ્લસ હોય એક માઇનસ હોય અથવા તો આ માઇનસ હોય બીજો પ્લસ હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે આવું આપણે પ્રાઇમરી સ્ટેજ પર પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણને સવાલ એ થાય કે આપણે બે પદાર્થોને ઘસ્યા તો કે વીજભાર થયા બંને પદાર્થો તો આ વીજભાર આવ્યો ક્યાંથી આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાય કે જ્યારે પરમાણુ અવિભાજ્ય છે સોરી પરમાણુ વિભાજ્ય છે આનો ઉત્તરનો જવાબ એક જ થાય કે તો ભાઈ પદાર્થ પરમાણુ વિભાજ્ય હોવો જોઈએ અને વિભારિત કણનો બનેલો છે તે જાણી શકાય પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે 1900 સુધી એમ જાણી શકાયું હતું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી એટલે 19મી સદી સુધીમાં એવું નક્કી થયું કે પરમાણુ અવિભાજ્ય નથી પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણીય ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે કે એક તો ધરાવે છે કે ઋણ વિજભારી ઇલેક્ટ્રોન ઋણ વિજભારી છે જેની ઓળખ જે થોમ્સને આપી હતી ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં ઈ ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભાર નવા વિકિરણને આધારે શોધી કાઢી આ વિકિરણને કેનાલ કિરણો કહેવાયા આ કિરણો ધનભારિત વિકિરણો હતા જેને આખરે અન્ય પરમાણ્ય કણોની શોધ તરફ દોરી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી બે સવાલ ખાસ મોસ્ટ પૂછાય છે કે ઇલેક્ટ્રોન વિશેની સૌ પ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી તો એનો જવાબ આપે જે થોમ્સન જે થોમ્સને ઇલેક્ટ્રોન વિશેની સૌ પ્રથમ માહિતી આપી બરાબર વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો હું નોંધ કરી રાખું છું કે તમે તમારી નોંધમાં સવાલ તરીકે ઉતારી લેજો સવાલ એટલો પૂછ્યો છે ઇલેક્ટ્રોન વિશેની સૌ પ્રથમ માહિતી કોણે આપી અથવા એમ પૂછે કે ઇલેક્ટ્રોન ની શોધ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો તો જે થોમ્સન ભાઈ બીજો સવાલ છે કેનાલ વિકિરણ કોને કહે છે કેનાલ કિરણ સોરી બીજો સવાલ આ પૂછાય કે કેનાલ કિરણો કોને કહેવામાં આવે છે તો કે જે કણો ધન વિદભારિત હોય જે કણ ધન વિદભારિત હોય તેને કેનાલ કિરણો કહેવામાં આવે છે હવે આપણે આગળ જઈએ જે આખરે અન્ય અપરમાણીય કણોની શોધ તરફ દોરી ગયા આ અપરમાણીય કણોના ધન વિદભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું એટલે કે આ જે કેનાલ કિરણો શોધાયા આ કેનાલ કિરણોની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી જ હતી પરંતુ બંનેના વિદભારો જુદા જુદા હતા ઇલેક્ટ્રોનને ઋણ વિદભાર ઓળખવામાં આવે છે બરાબર અને કેનાલ કિરણને ધન વિદભાર એટલે એમાં પ્લસ લખવામાં આવે છે ઉપર જે સંજ્ઞા દર્શાવે છે એ વિદ્યુત ભાર બતાવે છે જે ઋણ હોય એ
એને માઇનસ લખવામાં આવે છે અને રિટર્ન હોય એને પ્લસ લખવામાં આવે છે. એટલે જ્યારે પણ પરીક્ષામાં આવું કંઈ આયનિક સૂત્ર આપેલા હોય એમાં ધન અને ઋણ દર્શાવેલા હોય ત્યારે સમજી લેવાનું, ઋણ બતાવે છે બીજ ઋણ નિર્ભારિત કણ છે અને ધન બતાવ્યું હોય તો ધન નિર્ભારિત કણ છે. તેનું દળ ઇલેક્ટ્રોન દળ કરતા આશરે 2000 ગણું વધારે છે. તેને પ્રોટોન નામ આપવામાં આવ્યું. એટલે કે આ કેનાલ કિરણ છે એ આ વિકિરણ કરતા 2000 ગણું વધુ વજન ધરાવે છે. દળ ધરાવે છે, વજન ધરાવે છે, બરાબર. કે ધન બારી છે પછી તેનું નામ આપવામાં આવ્યું પ્રોટોન. એટલે કેનાલ પછી નામ નીકળી ગયું, એની જગ્યાએ પ્રોટોન શબ્દનો વાપરવામાં આવ્યો છે. અને તેની સંજ્ઞા પી છે. પ્રોટોન ને કઈ સંજ્ઞાથી બતાવવામાં આવે છે? જો પી એટલે ઇલેક્ટ્રોન, પી એટલે પ્રોટોન. આ રીતે ઇલેક્ટ્રોન ઈ અને પ્રોટોન ને પી દ્વારા દર્શાવાય છે. પ્રોટોન નું દળ 1 એકમ અને તેનો વિભાગ પ્લસ લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન નું દળ નહીવત હોય છે અને તે અવગણી શકાય હોય છે અને તેને -1 વડે દર્શાવવામાં આવે છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બનેલો છે. હવે આના ઉપરથી નક્કી બન્યું કે ભાઈ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન નો બનેલો છે. એટલે એક સિદ્ધ થયું કે પરમાણુમાં 2 ઘટકો રહેલા છે કે જે પરસ્પરના વિજભારને સંતુલિત કરે છે. એટલે પરમાણુની અંદર રહેલા વિજભારિત અને ધનરૂપ અને ઋણ વિજભારિત ને પરસ્પર સમતોલ જાળવી રાખે છે. એનો કહેવાનો મતલબ શું છે કે જેટલા ધનભારિત કણો પરમાણુની અંદર રહેલા છે એટલા જ ઋણ વિજભારિત કણો ઇલેક્ટ્રોન પણ પરમાણુમાં રહેલા છે. એટલે કે બંનેની સંખ્યા સરખી હોય છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બનેલો છે જે પરમાણુના વિજભારને સંતુલિત કરે છે. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુ અંદરના ભાગમાં હોય છે. પ્રોટોન પરમાણુ કયો છે? પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાય છે. આ હું તો યાદ રાખ્યો કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. એનો મતલબ કે કોઈ પણ પરમાણુ હોય, આપણા પરમાણુ આપણે કાલ્પનિક રચના કરી તો ઇલેક્ટ્રોન આ બોર્ડર લાઈન ઉપર હોય છે અને અહીં કેન્દ્ર હોય છે. અહીંયા આગળ પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન પછી શકે જ્યારે ટોપિક માં આવશે ત્યારે. એટલે આ ઇલેક્ટ્રોન ને આપણે સહેલાઈથી દૂર કરી શકાય છે, જ્યારે પ્રોટોન ને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણો કયા પ્રકારના બંધારણ રચ્યું. આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબથી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સવાલ આમાંથી આવેલો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે તફાવતના 2 મુદ્દા હોમવર્ક તરીકે લખજો. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક છે, તમારે જોઈ લેવાનો. સવાલ પહેલો એ રીતે હું પૂછું છું તમને, તમારી નોટમાં લખજો. ઇલેક્ટ્રોન વિશેની સૌ પ્રથમ માહિતી કોણે આપી હતી? તમારી નોટમાં જવાબ લખી નાખજો. જે થોમસન. પછી કેનાલ કિરણો કોને કહેવાય છે? તો કે જે કિરણો ધન વિજભારિત ધરાવતા હોય તેને કેનાલ કિરણો કહેવામાં આવે છે. પછી ત્રીજો સવાલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનો તફાવતના 2 મુદ્દા લખો. તો આપણે 2 તફાવતના મુદ્દા આવી રીતે લખીએ. ઇલેક્ટ્રોન પ્રોટોન. પહેલો મુદ્દો, ઇલેક્ટ્રોન ધન વિભારિત, સોરી ઇલેક્ટ્રોન ઋણ વિભારિત ધરાવે છે. આ મુદ્દો યાદ રાખજો, ઇલેક્ટ્રોન ઋણ વિભારિત ધરાવે છે. ઇલેક્ટ્રોન ઋણ ઉદ્ભારી ધરાવે છે, પ્રોટોન ધન ઉદ્ભારી ધરાવે છે. બીજું, ઇલેક્ટ્રોન
परमाणु ना कक्षा नी बाहर रहेला होय छे। प्रोटोन मां बीजो मुद्दो, प्रोटोन परमाणु ना केंद्र मां रहेलो होय छे। तीजो मुद्दो, इलेक्ट्रॉन ने सहेलाईथी दूर करी शकाय छे। सामे प्रोटोन मां प्रोटोन ने सहेलाईथी दूर करी शकातो नथी। चौथो मुद्दो, इलेक्ट्रॉन वजन मां सौथी हल्का होय छे। जारे प्रोटोन इलेक्ट्रॉन नी सरखामणी मां वजन मां भारे होय छे। बराबर, हवे विद्यार्थी मित्रों आपणे आगळ जईए। परमाणु बंधारण आपणी टॉपिक आ, तो परमाणु नो आपणे बंधारण अभ्यास करीए। बंधारण मां आपणे बे कण विशे तो माहिती मळी गई छे, एटले आपणे परमाणु बंधारण शानु बनेल्युं छे, कई रीते गोठवाया छे ए विशे आपणे माहिती जोईए। तो आपणे प्रकरण 3 मां डाल्टनना परमाणु सिद्धांत विशे अभ्यास कर्यो छे, जेना मत मुजब परमाणु अविभाज्य अने अविनाशी छे। परंतु परमाणु मां बे मूलभूत कणों प्रोटोन अने इलेक्ट्रॉन, आपणे अत्यार सुधी आटली माहिती मळी छे कि परमाणु बे मूलभूत कणोनो बनेलो छे, प्रोटोन अने इलेक्ट्रॉन। नी शोधे डाल्टन परमाणु सिद्धांतनी आ अभिधारणाने खोटी साबित करी। एटले परीक्षण सवाल पूछाय कि डाल्टनની અભિધારણા કઈ બાબતથી ખોટી પડી, તો કે ડાલ્ટને એવું કહેલું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, પરંતુ પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો હોવાથી ઇલેક્ટ્રોન સહેલાઈથી પરમાણુમાંથી દૂર કરી શકાય છે, માટે તે અવિભાજ્ય કણ નથી। આથી ડાલ્ટનની પૂર્વધારણા ખોટી પડી। હવે એ જાણવું જરૂરી છે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયા છે। હવે આપણે આગળ સવાલ ઊભો થયો કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બનેલો છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી પરમાણુની અંદર કેવી રીતે છે, આ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકે વિવિધ પરમાણીય નમૂના રજૂ કર્યા। જે થોમસને પ્રથમ વૈજ્ઞાનિક હતો જેણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂના રજૂ કર્યા હતા। હવે થોમસનનો પરમાણુ નમૂનો, થોમસને રજૂ કરેલા પરમાણુ નમૂનો ક્રિસમસની કેક, આપણે બર્થડેમાં જે કેક રાખીએ છીએ ને, એ બર્થડેની કેક, એને ક્રિસમસની કેક ગોઠવી હતી, ક્રિસમસની કેકને મળતો આવે છે। તેના મત મુજબ પરમાણુ ધન વિભારિત ગોળો છે। એનું કેવું હતું કે પરમાણુ ધન વિભારિત કણ છે, જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલ સૂકી દ્રાક્ષ, અંદર સૂકી દ્રાક્ષ મૂકેલી હોય, એ સૂકી દ્રાક્ષની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। એટલે સૂકી દ્રાક્ષ આપણે ક્યાં ગોઠવીએ છીએ, બોર્ડર ઉપર ગોઠવીએ છીએ કેકની અંદર। એટલે પરમાણુમાં જે સૂકી દ્રાક્ષ ગોઠવેલી છે, સોરી, કેકની અંદર, એને આપણે ઇલેક્ટ્રોન તરીકે ગણીએ। પછી બીજું એનું ઉદાહરણ આપ્યું તરબૂચના દાણા, બીનમ તરબૂચના ઉદાહરણ લઈને પણ કહી શકાય, જેમાં ધન ભારિત પ્રોટોન એ તરબૂચના લાલ રંગના ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલો હોય છે, અને ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા છે। એટલે લાલ ભાગ છે એ બધો પ્રોટોનનો છે, અને ગોઠવાયેલા છે કાળા બી, એ ઇલેક્ટ્રોનનો છે। થોમસને સૂચ્યું કે પરમાણુ ધન ભારિત ગોળોનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત હોય છે। એટલે થોમસને એવું કહ્યું કે પરમાણુ એક ધન વિજભારી ગોળાનો બનેલો છે, અને તેમાં ધન અને ઋણ વિજભારો